જે પ્રમાણે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી તેના ભાગરૂપે અનેક વિસ્તારો કે જ્યાં 4 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે। પરંતુ વાત કરીએ અમદાવાદની, અમદાવાદમાં જે પરિસ્થિતિ છેલ્લા 2 થી 3 દિવસમાં જોવા મળી રહી છે, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે પરંતુ વરસાદ જોવા નથી મળી રહ્યો। જેવો જોઈએ તેવો વરસાદ અમદાવાદમાં હજુ સુધી વરસ્યો નથી। सीजनमां जे वरसाद होवो जोईए तेनाथी लोको वंचित छे। अमदावादवासीओ राह जोई रह्या छे के का दिवसे धोधमार वरसाद वरसे, कारण के छेल्ला लांबा समयथी बफाराथी कंटाळेला लोको हवे धोधमार वरसादनी राह जोई रह्या छे। अमदावादनी धरती हवे वरसाद माटे तरसी रही छे। जे वरसाद वरसवो जोईए ते अमदावादमां जोवा नथी मळी रह्यो। मात्र मामूली वरसाद जोवा मळी रह्यो छे, जेना कारणे अमदावादवासीओ हजू पण धोधमार वरसादथी वंचित रह्या छे। सीजनमां जे वरसाद वरसवो जोईए ते अमदावादमां नथी वरसी रह्यो। 2 दिवसथी वादळछायुं वातावरण, काळा डिबांग वादळो वरसी रह्या छे, गाजवीज જોવા મળી રહી છે, કડાકા ભડાકા વીજળીના થઈ રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે જે વરસાદ વરસવો જોઈએ તે નથી વરસી રહ્યો। અમદાવાદવાસીઓ હજુ પણ તેની રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ શહેર અને આસપાસના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ હવે જામ્યું છે। તડકા અને વરસાદ વચ્ચેનું આ વાતાવરણ જાણે સંતાકુકડી રમતું હતું તે રીતે આજ સવારથી જ માહોલ હતો। અત્યારે આપ જોઈ રહ્યા છો જે રીતે અડધો કલાક જે વરસાદ વરસ્યો છે તેને લઈને સમગ્ર અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। એટલું જ નહીં, સાથે વાત કરીએ જે રીતે પૂર્વ વિસ્તારમાં મોટા પ્રમાણના વિસ્તારોની અંદર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જનજીવન ત્રસ્ત બન્યું છે। અને સાથે જ જે તે અત્યારનો માહોલ છે તેને લઈને કોર્પોરેશને જે પ્રી મોન્સૂન પ્લાનના કરોડો રૂપિયા ખર્ચો કરી દાવા કર્યા હતા તે અત્યારે હાલમાં પાણીમાં ધોવાઈ ગયા છે। અને જે તે વરસાદની શરૂઆત થઈ છે તે એક સ્પષ્ટ બતાવે છે કે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ આવનારા 2 દિવસ સુધી ભારેથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ગરમી અને બફારાના ત્રાસથી છુટકારો મેળવી જનતાને હવે ચોમાસાનો આહલાદક આનંદ મળવાની શરૂઆત થઈ ગઈ છે। કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।